समाचार मळी रह्या छे। पेटा चुट्टीने लईने कोंग्रेसे पांच उम्मेदवारोना नाम जाहेर कर्या छे। करजणथी किरीटसिंह जाडेजाने कोंग्रेसे टिकिट आपी छे, त्યારે અબડાસાથી શાંતિલાલ સંધાણીના નામ પર મહોર વાગી છે। મોરબી બેઠકની વાત કરીએ તો મોરબી બેઠક પર જયંતિલાલ પટેલને ટિકિટ આપવામાં આવી છે, ત્યારે ગઢડા બેઠક પર મોહન સોલંકીને ટિકિટ આપવામાં આવી। સમાજતા દીક્ષિત ઠકરાર અને નરેન્દ્ર રાઠોડ આપણી સાથે જોડાઈ ગયા છે। નરેન્દ્ર, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ, પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસે પાંચ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, આ સંદર્ભે વધુ શું માહિતી? ભાવિકા, થોડી વાર પહેલા જ વીટીવીએ કહ્યું હતું કે થોડી જ વારની અંદર કોંગ્રેસની પાંચ જે બેઠકો અને બેઠકો સાથે થોડી વાર પહેલા જ દર્શકો જોયું હશે કે એ તમામ જે નામો છે એની જાહેરાત આખરે કોંગ્રેસે કરી દીધી છે। પાંચ બેઠકો ના કેન્ડિડેટ જે છે એના નામની જાહેરાત કરવામાં આવી છે। હવે માત્ર ત્રણ બેઠકો જેવી છે કે જેના કોંગ્રેસના કેન્ડિડેટ જે છે એમના નામની જાહેરાત કરવામાં નથી આવી, અને જે નામની જાહેરાત નથી થઈ એ બેઠકો જે ડાંગ આ સિવાય કપરાડા અને જે લીંબડી બેઠક છે એના કોંગ્રેસના કેન્ડિડેટ કોણ એના માટે હજુ રાહ જોવી પડશે। પરંતુ જે પાંચ નામો જાહેર થયા છે એની અંદર અબડાસા શાંતિલાલ મેઘજીભાઈ સાંઘાણી, પોતે વ્યવસાય ડોક્ટર છે અને પાટીદાર સમાજમાંથી આવે છે, ત્યાંની અબડાસાની જો સ્થાનિક તમામ જે સમીકરણો જોવામાં આવે તો ત્યાં ક્ષત્રિય વર્સેસ પાટીદાર જે છે એ જે વ્યૂહરચના છે એ તમામ રાજકીય પાર્ટીઓની બનતી હોય છે। ભારતીય જનતા પાર્ટીમાંથી ક્ષત્રિય કેન્ડિડેટ જે છે એ પહેલાથી જ છે પ્રદ્યુમનસિંહ જાડેજા, તો જેની સામે ભારતીય કોંગ્રેસે જે છે એ વ્યૂહાત્મક રીતના પાટીદાર ચહેરો જે છે એને રણનીતિ હેઠળ જે છે એ ટિકિટ આપી છે, અને સાંઘાણી જે છે એમને ટિકિટ આપવામાં આવી છે। જે પેનલ નરેન્દ્ર દીક્ષિત આપની પાસે આવવા માંગીશ, કોંગ્રેસે પાંચ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે પરંતુ અત્યારે તમને ટિકિટ આપવામાં આવી છે, કયા મુદ્દાને લઈને પ્રજાની વચ્ચે જશો? પેટા ચૂંટણી ની અંદર કોંગ્રેસ પક્ષે મને ઉમેદવાર પસંદ કરી અને મને જે તક આપી છે એ સર્વપ્રથમ અમારા નેતાઓ અમિતભાઈ ચાવડા, પરેશભાઈ ધાનાણી, હાર્દિક પટેલ અને અમારા પ્રભારી માનનીય અર્જુનભાઈ મોઢવાડિયા, અને મોરબી જિલ્લાના અમારા નેતાઓ જાવિદ પીરજાદા સાહેબ અમારા સિનિયર ધારાસભ્ય છે, મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ લલિતભાઈ કગથરા અને ધારાસભ્ય છે, અને આ બધાએ મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે અને મને જે તક આપી છે એ બદલ હું સર્વેનો આભાર માનું છું। આ તકે જે મને વિશ્વાસ મૂકીને તક આપી છે, અમે સામાન્ય રીતે મોરબીની અંદર હું 50 વર્ષથી અમારું નેટવર્ક ધરાવું છું અને કાર્યકરોની અંદર સંગઠનના પણ કામ કરેલા છે, અને ભૂતકાળમાં પણ હું ધારાસભા લડી ચૂક્યો છું। આ બધા અનુભવોને આધાર રાખી અને મોરબીના સ્થાનિક પ્રશ્નોમાં રજૂ કરશું। પ્રજાની વચ્ચે કયા મુદ્દાને લઈને જાશો, અને ખાસ બ્રિજેશ મિર્જા આપના સાથીદાર આપની સામે છે આ વખતે? પેટા ચૂંટણી જે સંજોગોમાં આવી છે એ કોંગ્રેસ પક્ષ અને પ્રજા અને કાર્યકરો સૌ સારી રીતે જાણે છે। આ પરિસ્થિતિની અંદર અમે પ્રજાને અમે એ પૂછવાના છીએ કે બ્રિજેશ મિર્જાને 5 વર્ષનો મેન્ડેટ આપવામાં આવ્યો હતો, 2.5 વર્ષે કોરોનાના મહાકાળની અંદર જે રાજીનામું આપી અને જે પ્રજા સાથે દ્રોહ કર્યો છે, કે કોરોનાની મહામારીમાં જે પ્રજાને સાથ સહકારની જરૂર હતી એવા સંજોગોની અંદર પ્રજાને જે રાજીનામું આપ્યા પછી પાછા ભાજપની ટિકિટ લઈ અને ફરીથી ધારાસભ્ય બનવાનોને જો ભરખો જાગ્યો હોય તો મોરબીના મતદારો, જાગૃત મતદારો પૂછે છે કે 5 વર્ષનો મેન્ડેટ, રાજીનામું આપવું, ફરીથી ભાજપની ટિકિટ લઈને ફરીથી ભાજપના ધારાસભ્ય બનવા માટેનો હેતુ શું છે તમારો? એ બધા સર્વ પ્રજાના મતદારો જ પૂછવાના છે કે કેટલી લીડથી જીતશો? લીડ કોંગ્રેસ જીતે છે। આ વખતે શહેરમાંથી તમને લીડ નથી મળી, ગ્રામ્ય વિસ્તારમાંથી કોંગ્રેસને લીડ મળી, ત્યાં આવતે લાગે છે કે શહેર પણ લીડ આપશે જયંતિભાઈને? મારું કાર્યક્ષેત્ર મોરબી શહેર રહ્યું છે, ભૂતકાળમાં જયારે હું ચૂંટણી લડતો ત્યારે મોરબી શહેરની અંદર મને ક્યારે ખાધ ગઈ નથી, અને અત્યારે મારે જે મોરબીનું 50 વર્ષનું મારું પોતાનું જે નેટવર્ક પ્રાથમિક શિક્ષણથી લઈને વેપાર ધંધા અને ચેમ્બર ઓફ કોમર્સ ને સામાજિક શૈક્ષણિક સંસ્થા સંકળાયેલો છું, મોરબીના એક એક ખૂણાથી હું પરિચિત છું, એટલે મને મોરબી શહેરની પ્રજા ઉપર અને મોરબી માળિયાના મતદારો ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે મને આ વખતે એક તક આપશે 2 વર્ષ ધારાસભ્ય બનાવી, અને આપણું મોરબી, સૌનું મોરબી, સારું મોરબી બનાવવાની 2 વર્ષની અમે તકમાં સારામાં સારું વધુ પરિણામ આપી શકે। બિલકુલ, તો આપનું મોરબી સૌનું મોરબી કરીને જોઈ શકાય છે દ્રશ્યોમાં કે અત્યારે અહીંયા કાર્યકર્તાઓ પણ પહોંચ્યા છે અને
હાલ અહીંયા ઉજવણી થઈ રહી છે, જયંતિભાઈ તું માગે બડોના નારા છે તે અત્યારે લાગી રહ્યા છે. મહત્વની વાત છે કે જે પ્રમાણે જેવું આશાસ્પદ હતું, ગઈકાલે વીટીવી ન્યૂઝની ટીમ પણ કહી રહી હતી કે આ બેઠક પરથી જયંતિભાઈને ટિકિટ છે તે મળનાર છે, અને તેને જ લઈને અત્યારે ઉજવણી છે તે થઈ રહી છે, અને અત્યારે નારેબાજી છે તે થઈ રહી છે. અમારા નેતા કેસાઓ જયંતિભાઈ જેસાઓ નારેબાજી છે તે થઈ રહી છે. એટલે કહી શકાય કે જે પ્રમાણે સમીકરણો બેઠા હતા તે જ પ્રમાણે પ્રદેશ કોંગ્રેસે છે યાદી છે તે જાહેર કરી છે, અને પાંચ બેઠકના ઉમેદવારો છે તે અત્યારે જાહેર કર્યા છે. ત્યારે મોરબીમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે અત્યારે ઉજવણીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. જી બિલકુલ દીક્ષિત, આભાર જોડાવા બદલ. તો કોંગ્રેસે પાંચ બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. નરેન્દ્ર, આપની પાસે આવવા માંગીશ, ત્રણ એવી બેઠકો છે જેના પત્તા હજુ પણ કોંગ્રેસે નથી ખોલ્યા, શું કારણ હોઈ શકે? જી નરેન્દ્ર, તો પાંચ બેઠકો પર કોંગ્રેસે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, તેની આપણે વાત કરીએ તો કરજણ બેઠકથી કિરીટસિંહ જાડેજા, મોરબી પરથી જયંતિભાઈ પટેલ, ગઢડાથી મોહન સોલંકી અને ધારીથી સુરેશ કોટડિયાના નામ પર મહોર વાગી છે, અને અબડાસાથી શાંતિલાલ સંધાણીના નામ પર મહોર વાગી છે. મહત્વપૂર્ણ બાબત એ કહી શકાય કે ભાજપે આઠ બેઠકો પૈકી સાત પર પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ફક્ત લીંબડી એવી બેઠક છે જ્યાં ભાજપે પોતાના ઉમેદવારના નામની જાહેરાત નથી કરી, પરંતુ કોંગ્રેસ છે તે ભાજપની ઉમેદવારોની યાદી જોઈ રહ્યું હતું ને ત્યારબાદ પોતાના નામો જાહેર કરશે ઉમેદવારોના તેવી આશા સેવવામાં આવી હતી, પરંતુ હજુ પણ પાંચ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા. ત્રણ બેઠકો પર હજુ પણ અસમંજસની સ્થિતિ હોય તેવું લાગી રહ્યું છે. નામની જાહેરાત છે કરી દીધી છે પ્રવક્તા જયરાજસિંહ પરમાર આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરી રહ્યા છીએ. બાપુ, ગદ્દારો સામે વફાદારોની ફોજ તૈયાર, પાંચ નામો આપે જાહેર કરી દીધા છે. બિલકુલ, ગદ્દારોની સામે વફાદાર એક જ મુદ્દાથી ચૂંટણી લડવાની છે કે ગદ્દાર હટાવો, ગદ્દારોની સામે વફાદાર, એક જ સૂત્ર સાથે ચૂંટણીમાં જવાના છીએ. જે જનતાએ ભૂતકાળમાં કોંગ્રેસની વિચારધારા, કોંગ્રેસનો સિમ્બોલ, કોંગ્રેસના કાર્યકર્તાઓ, એમનો લોહી પરસેવો રેડી જે લોકોએ મોકલ્યા હતા અને જેમને પાર્ટી સાથે ગદ્દારી કરી અને બીજાનું દામન થામ્યું છે, એની સામેની જ અમારી આ લડાઈ છે. જે પ્રકારે નામ જાહેર થયા છે એને લઈને કેટલા ઉમેદવારોને કઈ રીતના આપ જોઈ રહ્યા છો અને કેટલી સફળતા મળનાર છે આઠ પૈકી કેટલી બેઠકો? ના, બેઠકો તો અમે આઠે આઠ જીતવાના છીએ. ભૂતકાળમાં 151 ની વાતો કરતા ત્યારે અમે આ બધી બેઠકો અમારી જીતેલી છે અને ફરીથી પણ એ રિપીટ થવાના છે. એટલે ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર કોકના આધારિત ઉપર પરપ્રકાશિત થઈ અને જો ચૂંટણીઓ લડવા માંગતી હોય તો આ વખતે જનતા એમને સબક શીખવાડવાની છે. જે લોકો ચોકીદાર ચોર હે એવું કહેવા વાળા ને અત્યારે થેલી લઈને ફરવાનું થયું છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ. એટલે આ સવાલ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના કહી રહ્યા છે. અમે નથી કહેતા કે જેને ભૂતકાળમાં ગાળો કીધી, જેની સામે ભૂતકાળમાં લડ્યા, હવે એમને જ લઈને ફરવાનું થયું છે. એટલે સ્થિતિ ત્યાં ખરાબ છે, કોંગ્રેસની નહીં. જયરાજસિંહ હતા ને એમનું સ્પષ્ટ કહેવું છે કે તમામ બેઠકો જે છે એ કોંગ્રેસ જીતવા માટે જઈ રહી છે, અને જે પ્રકારે નામ આપવામાં આવ્યા છે એને લઈને અત્યારે હાલ કોંગ્રેસ ની અંદર, કારણ કે આ તમામ જે નામો છે એ નામો પર પહેલા ચર્ચા કરવામાં આવી હતી અને ત્યારબાદ થોડી વાર પહેલા પણ વીટીવીએ કહ્યું હતું કે આ તમામ જે નામો છે એ નામ છે ખૂબ મહત્વના છે, અને આખરે એ જ નામો પર જે છે એ મહોર મારવામાં આવી છે. જો કરજણ બેઠકની વાત કરવામાં આવે તો કરજણ બેઠક પણ એવી જ છે કે જ્યાં પાટીદાર વર્ષિક ક્ષત્રિયની સ્થિતિ બનતી હોય છે, અને આખરે કોંગ્રેસે જે છે એ, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ ત્યાંથી પાટીદાર કેન્ડિડેટ ઉતાર્યા છે, તો આ બેઠક પર કોંગ્રેસ જે છે અને ક્ષત્રિય કેન્ડિડેટ જે છે એ કિરીટસિંહ જાડેજાને પસંદ કર્યા છે, એટલે ત્યાં પણ આ પ્રકારનો જંગ જોવા મળશે. જ્યારે રિઝર્વ બેઠક જે છે એસસી ગઢડાની, ત્યાં પરથી મોહનભાઈ સોલંકી જે છે એમને ટિકિટ આપવામાં આવી છે. આમ તો મોહનભાઈ પોતે મૂળ ભાવનગરના છે અને ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા વ્યક્તિ છે, પરંતુ આ વિસ્તારની અંદર, કારણ કે તમામ સમાજને એક સાથે લઈને ચાલી શકે એવા પર્સનની જરૂર હતી, અને આખરે મોહનભાઈની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ધારી બેઠક જે છે ત્યાં સુરેશ કોટડિયા જે છે એમના નામ પર વારંવાર ચર્ચા કરવામાં આવતી હતી આજ બેઠક પરથી, જૈનબેન ઠુમરનું, આ સિવાય બોરીસાગર સહિતના અનેક નામો સામે આવી રહ્યા હતા, અને આખરે એ તમામ નામો જે છે એમને બાજુમાં રાખવામાં આવે છે અને જે છે. આભાર નરેન્દ્ર તમામ જાણકારી બદલ.
तो त्रण बैठकों उम्मीदवारों नाम पर हजू पण मंथन चाली रह्यु छे।